હેલો ફ્રેન્ડ્સ, તો તમે ચિત્રો જોયા? શું લાગે છે, શેના ચિત્રો હતા? હા, કિલ્લા હતા. બીજું શું હતું? મહેલ હતો. અને તો તમે વિચારો કે આ કિલ્લાઓ, આ મહેલ કેટલા જૂના મકાનો છે ને? અને હા, તેઓનું બાંધકામ કેટલું સરસ રીતે થયું હતું, કેટલી મોટી મોટી દિવાલો હતી ને? તો ચાલો આજે આપણે પ્રકરણ 10 દિવાલોની કહાણી વિશે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 10 દિવાલોની કહાણીનો પરિચય આપણને ઝીલ, યશપાલ અને જિજ્ઞા કરાવશે. તો ચાલો, તેઓએ આ પ્રકરણમાં શું ચર્ચા કરી હતી તેનો આપણે પરિચય લઈએ. તો ચાલો આપણે તેઓને સાંભળીએ. હવે પ્રકરણ 10ની શરૂઆત થાય છે ઉપરકોટ. હવે એ ઉપરકોટ શું છે એ આપણે જોઈએ. છેવટે આજે અમે દીદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળ્યા હતા. દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેમની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે. એવામાં સીલ કહે છે, વાહ, અદ્ભુત, કેટલો વિશાળ છે આ કિલ્લો. તો ઉપરકોટ શું છે એ તમને ખ્યાલ આવ્યો? હા, ઉપરકોટ એક કિલ્લો છે જે જૂનાગઢમાં આવેલો છે. યશપાલ કહે છે, અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવેલો છે. તમે ક્યારેક ઉપરકોટ કિલ્લો જોયો છે? તમે ગયા છો? હું તો ગઈ છું. તમે ક્યારેક જવાનું થાય તો જોજો. તો અહીં ઝીલ અને યશપાલ બંને જણા વાતો કરે છે અને કહે છે કે કેટલી ઊંચાઈ પર આ કિલ્લો બનાવવામાં આવ્યો છે. જિજ્ઞા, અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારેય જોયો છે? હવે તમને ખબર હોય તો કિલ્લાનો દરવાજો કેટલો મોટો આવે. જોજો, ખૂબ જ વિશાળ આવે છે. તો કહે છે, કોણ કહે છે? જિજ્ઞા કહે છે, અરે આ દરવાજો જુઓ, ક્યાં તો કેટલો લાંબો અને પહોળો દરવાજો છે. તમે ક્યારેક આવો દરવાજો જોયો છે? સીલ કહે છે, ખૂબ જ વજનદાર લાગે છે. મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે. અહીં સીલને એક પ્રશ્ન થાય છે કે આ દરવાજો આટલો મોટો હોય તો તેનું વજન કેટલું વધારે હોય? તો એને ખોલવા કે બંધ કરવા માટે કેટલા વ્યક્તિઓની જરૂર પડશે? શું એક વ્યક્તિથી આ દરવાજો ખોલી કે બંધ કરી શકાય? નહીં, આમાં ઘણા બધા વ્યક્તિઓની જરૂર પડે છે. કારણ કે તે પથ્થરનો પણ બન્યો હશે, કદાચ લોખંડનો બન્યો હશે. તો તમે વિચારો કે પથ્થર અને લોખંડનું વજન કેટલું બધું હોય ને? તો આ દરવાજાનું વજન પણ વધારે છે. તો એને ખોલવા કે બંધ કરવા માટે વધારે લોકોની જરૂર પડે છે. જિજ્ઞા, દરવાજા પર આ લોખંડના અણીદાર ભાલા જેવું શું દેખાય છે? એ શા માટે લગાવવામાં આવ્યા હશે? હવે જિજ્ઞા કહે છે કે દરવાજા પાસે લોખંડના ભાલા લગાવ્યા હોય ને, એ કેમ લગાવવામાં આવે છે? ચાલો, ઝીલ, એની મોટી પહોળી દિવાલો તો જુઓ. તમને ખબર હોય તો કિલ્લાની દિવાલ કેટલી મોટી મોટી હોય. કારણ કે તે ઈંટથી બનેલો હોતો નથી, તે મોટા મોટા પથ્થરોથી બન્યો હોય છે. યશપાલ, મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી. જિજ્ઞા, આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે. મને આશ્ચર્ય થાય છે, આવું કેમ? તમે પણ જોજો, ઘણીવાર કિલ્લાઓમાં દિવાલો ગોળાકારમાં હોય છે અને તે બહારની તરફ નીકળેલી જોવા મળે છે. તો તે વિચારે છે કે આવું કેમ થાય છે. તમે વિચારો કે કિલ્લાની દિવાલો ગોળાકાર કેમ હોય છે અને તે બહાર કેમ નીકળી હોય છે? તો આ બધો વિચાર તમે કરજો. દીદી, તેને ગધ કહેવામાં આવે છે. જુઓ, તે દિવાલો કરતાં પણ ઊંચા છે. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે. જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ.
કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. હવે તમને ખ્યાલ આવ્યો કે દીદી ઇતિહાસ ભણ્યા હતા એટલે તેમને બધું જ ખબર હતી. જે યશપાલ, ઝીલ અને જિજ્ઞાને પ્રશ્ન થાય છે એ બધાના જવાબ દીદી આપે છે. તે કહે છે કે આ ઊંચી બહોળી દિવાલો છે એને ગદ કહેવામાં આવે છે અને આ ગદ ઊંચા હોય છે અને તેની દિવાલો ખૂબ જ મજબૂત હોય છે અને તે ગોરાકારમાં હોય છે. કેમ ગોરાકારમાં હોય છે? કારણ કે તમને ખબર હોય તો કે પહેલાના જમાનામાં રાજાઓ હતા તો એકબીજા પર ચઢાઈ કરતા હતા ત્યારે તેઓએ સુરક્ષા માટે આવી રીતે કિલ્લાઓ કે ગઢ બનાવવા પડતા હતા. તો એ બધો ખ્યાલ રાખીને આ ગઢ, આ કિલ્લો બનાવવાનું નક્કી કર્યું. તો કિલ્લાની અંદર કેટલું બધું, હવે આ મુદ્દો સાંભળીને આપણે પણ વિચારવું જોઈએ કે કિલ્લામાં શું જોવા મળે. તો ચાલો ઝીલ, યશપાલ અને જિજ્ઞા આના વિશે શું કહે છે તે જોઈએ. ઝીલ કહે છે, શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે? આ કિલ્લો જૂનો છે? તો અહીં તો ઝીલ પ્રશ્ન કરે છે કે શું રાજા રહેવા માટે આ કિલ્લો બનાવે છે અને આ કિલ્લો જૂનો છે? જિજ્ઞા, હા, મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ છેક ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયેલું. હવે જિજ્ઞાને આના વિશે ખ્યાલ હતો કે આ જે કિલ્લાનું બાંધકામ થયું હતું એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયનું હતું. તેથી આપણે વિચારી શકીએ કે આ કિલ્લો જૂનો છે. આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319માં થયેલું, પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો. ત્યારબાદ ઈસવીસન 976માં ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફારો કર્યા. હવે આ ફકરામાં આપણે ઘણી બધી માહિતી મેળવીશું. દીદી ઇતિહાસ ભણ્યા હતા તેથી તે માહિતી આપે છે કે હા, આ કિલ્લો ખૂબ જ જૂનો છે. આ કિલ્લો ઈસવીસન પૂર્વે 319માં બન્યો હતો, એટલે કે 319 પહેલાં બન્યો હતો અને ધીરે ધીરે આ કિલ્લો અલિપ્ત થઈ ગયો. એટલે કે બાંધકામ થયા પછી આ કિલ્લામાં કોઈ જતું હતું નહીં. ફરીથી ધીરે ધીરે તેનો જીર્ણોદ્ધાર. હવે તમને ખબર છે જીર્ણોદ્ધાર એટલે શું? હા, જીર્ણોદ્ધાર એટલે કોઈ પણ બાંધકામ થયું હોય ને તેને ફરીથી તેનું ઉદ્ઘાટન કરવામાં આવે કે ફરીથી તેને રિપેર કરીને ફરીથી તેનું બાંધકામ કરવામાં આવે તો તેને કહેવાય જીર્ણોદ્ધાર. તો ઈસવીસન 976માં તેનું જીર્ણોદ્ધાર થયું અને આ કિલ્લામાં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું. ઝીલ, અરે જુઓ, આ પાટિયા પર કિલ્લાનો નકશો છે. હવે તેઓ કિલ્લામાં પ્રવેશે છે અને જુએ છે કે આ પાટિયા પર કિલ્લાનો નકશો છે. આપણે ઘરનું બાંધકામ કરીએ તો એ પહેલાં આપણે એક નકશો તૈયાર કરીએ છીએ. એવી જ રીતે આ કિલ્લામાં પણ નકશો બનાવવામાં આવ્યો હતો. અને નકશો શું કરવા બનાવવામાં આવ્યો હતો? હા, કારણ કે કિલ્લામાં કઈ જગ્યા કઈ તરફ છે એનો આપણને ખ્યાલ આવી શકે, મુસાફરોને ખ્યાલ આવી શકે, તેના માટે નકશાની વ્યવસ્થા થઈ હતી. તો એક પાટિયા પર તે નકશો હતો. યશપાલ, આ નકશામાં વૃક્ષો, વાવ, કુવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે. હવે નકશાની રચના તો એ જ રીતે થઈ હોય ને કે તેમાં વૃક્ષ હોય, વાવ હોય, કુવા હોય, મહેલ હોય, હોય ને? તો એ રીતે નકશાની વ્યવસ્થા થઈ હતી. ઝીલ, એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા લોકો કિલ્લામાં રહેતા હશે. હવે આ નકશા પરથી તેઓ વિચારે છે કે આમાં શું ફક્ત રાજા રહેતા હશે? નહીં, આમાં તો ઘણા બધા વ્યક્તિઓ રહેતા હશે. જિજ્ઞા, તે એક આખું નગર જ હોવું જોઈએ. હવે જિજ્ઞા વધારે વિચાર કરે છે. તે કહે છે કે આ તો એક આખું નગર. હવે નગર એટલે કેટલું મોટો વિસ્તાર કહેવાય ને? તો તેઓ આવો વિચાર કરે છે. હવે આગળ જોઈએ તો ભવ્ય મહેલ. તો ચાલો
આ લોકો ભવ્ય મહેલ વિશે શું વિચારે છે આપણે જોઈએ. યશપાલ, વાહ, આ ઇમારત ખરેખર જોવા જેવી છે. તો તેઓ તો ખુશ થઈ ગયા. શું જોઈને? હા, ભવ્ય મહેલ જોઈને ખુશ થઈ ગયા. ઝીલ, તે દિવસોમાં પણ તેઓના મહેલો તથા ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હતી. હવે આપણે પણ જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે આપણે આ ઐતિહાસિક ઇમારતોની મુલાકાત તો લઈએ જ છીએ, તો આપણને કેટલું અદ્ભુત લાગે. એવી જ રીતે અહીં આ બાળકોને પણ એવો જ અદ્ભુત અનુભવ થાય છે. તે દિવસોમાં તેઓના મહેલો તથા ઇમારતોની બનાવટો અદ્ભુત હતી. આપણે પણ જોવા જઈએ તો આપણને નવાઈ લાગે ને, એવી જ રીતે ઝીલને પણ નવાઈ લાગી. જીજ્ઞા, આજે આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે, પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા દિવાનખંડ અને ઓરડા હશે? હવે આપણે વિચારીએ ને તો આપણે જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે આ કિલ્લાઓ કે મહેલો આપણે જોઈએ છીએ, પણ શું એ મહેલો અને કિલ્લાઓમાં આપણને કંઈક તફાવત જોવા મળે છે? એટલે કે શું ત્યાંનું કોઈ બાંધકામ તૂટી ગયેલું હોય કે ખંડેર હાલતમાં જોવા મળે છે ને? હા, તો અહીં જીજ્ઞા એવું જ કહે છે. આપણે કિલ્લો જોવા જઈએ કે મહેલ જોવા જઈએ તો આપણે એક અનુમાન લગાવીએ છીએ કે આ ઓરડો છે તો આ દિવાનખંડ હશે, અહીં રસોડું હશે. ઘણી બધી વસ્તુઓ ખંડેર હાલતમાં પણ ત્યાં પડી હોય છે, કે રસોડાના સાધનો હોય તો આપણે વિચાર કરી શકીએ કે હા, અહીં રસોડું હશે. ખબર પડે છે ને આપણને? હા, તો એ જ રીતે જીજ્ઞા પણ અનુમાન લગાવે છે. યશપાલ, અરે આ જુઓ, દિવાલો પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે. હવે મહેલ અને કિલ્લાઓ આમાં તો આપણને કોતરણી કામ તો ખૂબ જ સરસ રીતે થયેલું જોવા મળે છે, અને તે પણ ઝીણવટપૂર્વક જોવા મળે છે ને. કેટલી સરસ ડિઝાઇન કરી હોય છે ને. હવે એક આપણે નવો મુદ્દો જોઈએ કે વાહ, શું ઇજનેરી. હવે ઇજનેરી એટલે કે બાંધકામ કરનારને કહેવાય ઇજનેરી. આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનની રૂપરેખા સરળતાથી બનાવી શકીએ છીએ, અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ કરી શકીએ છીએ. તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડો પડવી, પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે છે. એ જમાનામાં આવી ઇમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે? જો આપણે વિચારીએ કે હજારો વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે. ઉદાહરણ તરીકે, આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચઢાવાતું હશે? અનુમાન કરીને કહો. વાહ, શું ઇજનેરી. આ મુદ્દામાં આપણને એવું સમજાવવામાં આવ્યું છે કે અત્યારની હાલતમાં, એટલે કે અત્યારે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે મકાન બાંધવા માટે ઘણા બધા સાધનોનો ઉપયોગ થાય છે. આપણું પણ મકાન બાંધતી વખતે સ્લેબ ભરાતો હોય તો તેમાં પેલું ટ્રોલી જેવું હોય કે એમાંથી આપણને સ્લેબ ભરવા માટેનો સામાન ઉપર સુધી આવી જતો હોય છે ને, તો એ સાધન વ્યવસ્થા છે. તો પણ આપણે જોઈએ ને તો ઘણીવાર વરસાદ હોય, ચોમાસું હોય ત્યારે પાણી ટપકતું હોય છે, અને પહેલાંના જમાનામાં આવા સાધન સામગ્રી હતા નહીં. તો પણ ત્યારે સમજણપૂર્વક બાંધકામ થયેલું જોવા મળે છે. અને હા, અત્યારે તો આપણે મોટરથી પાણી ઉપર ચઢાવી શકીએ છીએ, પણ ત્યારે આવી વ્યવસ્થા હતી નહીં. ત્યારે ત્યારના લોકો અને ત્યારના જે ઇજનેરોની મદદને કારણે તેઓ અલગ અલગ રીતે પાણી ઉપર સુધી પહોંચાડતા હતા. ત્યારના સમયમાં એવી કોઈ ટેકનોલોજી આવી હતી નહીં, પણ તમે વિચારો કે કેવી રીતે નીચેથી ઉપર સુધી પાણી પહોંચતું હશે, આનો વિચાર તમે કરજો. તો આ વિડીયોમાં આપણે કિલ્લાઓ વિશે, ઇમારતો વિશે ઘણી માહિતી લીધી. ઉપરકોટના કિલ્લાની વાત કરી. હવે આપણે હજી વધારે માહિતી લઈશું બીજા વિડીયોમાં. બાય.